नमस्कार विद्यार्थी मित्रों, शाला नूतन विद्यापीठ महुआ जिलो भावनगर उपर उकातरिया आज ना वीडियो लेक्चर में आप सबनु स्वागत छे। मारो विषय विज्ञान धोरण 10। तो विद्यार्थी मित्रों, आपणे ગયા વિડિયો લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશેની ચર્ચાઓ જે છે પૂર્ણ કરેલી છે। હવે પછીનો નવો જે છે ચેપ્ટર નંબર 7 સંકલન અને નિયંત્રણ। तो संकलन अने नियंत्रण चैप्टर नंबर 7 માંથી 3 માર્કના એક બે પ્રશ્ન પૂછાય છે, ઉપરાંત જે છે બહુવિકલ્પી પ્રશ્ન જે છે પૂછવામાં આવે છે। તો 3 માર્કનો સવાલ અને બહુવિકલ્પી પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર 7 માંથી પૂછવામાં આવે છે। તો પરીક્ષાની દ્રષ્ટિએ ચેપ્ટર નંબર 7 પણ ખૂબ જ અગત્યનો ગુણભાર ધરાવે છે। तो विद्यार्थी मित्रों, चैप्टर में आपने शुरुआत करता चैप्टर में आज प्रस्तावना विषय आपने थोड़ी घनी माहिती मेळवशु। संकलन अने नियंत्रण आपने चैप्टर नंबर 6 जैविक क्रियाओं की अंदर बात करी थी। चार मुख्य जैविक क्रियाओं पोषण श्वसन वहन अने उत्सर्जन विषय की बात करेली। હવે ચેપ્ટર ને થોડીક આગળ ચર્ચા કરતા હવે આપણે થોડુંક જે છે એના કરતા વધારે ડીપ માં ભણવાનું છે। જે ક્રિયા આપણે ભણી ચૂક્યા છીએ એ જ ક્રિયાઓના નિયંત્રણ વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે એવું 9મા ધોરણમાં પણ સાંભળેલું છે, જ્યારે આપણે પેશીઓ વિશે અભ્યાસ કરતા હતા ત્યારે ચેતાપેશી નામની પેશી આવતી અને સ્નાયુ પેશી નામની એક પેશી આવે। તો સ્નાયુ પેશી ભેગી મળી અને સ્નાયુઓનું નિર્માણ કરે છે જે આપણા હલનચલનના ભાગોમાં આવેલી છે। જ્યારે ચેતાપેશી ભેગા મળી ચેતાપેશી ભેગી મળશે ત્યારે જે છે આપણા મુખ્ય ભાગો શરીરના એટલે કે મગજ અને કરોડરજ્જુનું જે છે નિર્માણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરને આગળ વધારીએ તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો સજીવ જે છે એ જીવંત હોય છે એવું આપણે કહેલું છે આગળના ચેપ્ટરમાં। તો સજીવ જીવંત હોય છે જે કેવું હોય, ગતિશીલ હોય છે। હવે સ્વાભાવિક છે કે ગતિશીલ હોય તો એ સજીવ હોય જ, બરોબર। કોઈ પણ વસ્તુ ગતિશીલ હોય તો એ સજીવ જ હોય, પરંતુ કેવો તો કે જીવંત સજીવ જ ગતિશીલ હોય છે, નિર્જીવ ગતિશીલ હોતા નથી। તો ગતિશીલ હોય એનો મતલબ કે તે જીવંત છે, સજીવ છે। તો વનસ્પતિના સંદર્ભમાં તો કે વનસ્પતિ જે છે એ પણ જીવંત છે અને ગતિશીલ નથી। વનસ્પતિ ગતિશીલ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ વનસ્પતિ જઈ શકતી નથી, પરંતુ વનસ્પતિ હલનચલન કરે છે। જ્યારે પ્રાણીઓ ગતિશીલ હોય છે, એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો એને ગતિશીલ કહેવાય। તો ગતિશીલ ગતિ કરવા માટે શેની જરૂરિયાત હોય છે, હલનચલનની જરૂરિયાત હોય છે। તો વનસ્પતિ જે છે એ ગતિશીલ નથી, પણ વનસ્પતિ હલનચલન દર્શાવે છે। કેવી રીતે? તો વનસ્પતિ જે છે એ હલનચલન કેવી રીતે દર્શાવે તેની વાત કરીએ તો વનસ્પતિના બીજ જમીનમાં શું થાય તો કે વનસ્પતિના બીને તમે જમીનની અંદર જે છે એ નાખો અથવા તો જમીનની અંદર એનો આરોપણ કરો તો જમીનમાંથી બીજ જે છે અંકુરિત થાય છે અને માટીને ખસેડી છોડ બહાર આવે છે। હવે વનસ્પતિમાં હલનચલન થાય છે એટલે વનસ્પતિને જીવંત સજીવ અથવા તો જીવંત વનસ્પતિ કહેવામાં આવે છે। તો વનસ્પતિના બીને જમીનમાં નાખવામાં આવે તો બીમાંથી એટલે કે બીજ અંકુરિત થઈ અને નવો છોડ જે છે એ નિર્માણ પામે છે, જે માટીને ખસેડીને જમીનમાંથી જે છે એ છોડ બહાર આવે છે। તો છોડ હલનચલન કરે છે
ત્યારે છોડની વૃદ્ધિ થાય છે, છોડ બહાર આવે અને વૃદ્ધિ પામે છે, હલનચલન કરે છે, તો વનસ્પતિની અંદર વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓ જે છે હલનચલન દ્વારા પોતાના શરીરની પોતાના શરીર બંધારણની અંદર વૃદ્ધિ કરી શકતા નથી. તો પ્રાણીઓમાં આવા હલનચલન કેવા સંદર્ભમાં થાય છે, શા માટે જે છે સજીવોની અંદર હલનચલનની ક્રિયા જોવા મળે છે? તો સજીવ એટલે કે પ્રાણીઓની અંદર હલનચલનની ક્રિયા જે છે એ કેટલાક કાર્યો કે જે પર્યાવરણની અંદર થાય, એટલે કે પર્યાવરણની અંદર થતી ઘટનાઓ સામે પ્રતિચાર આપવા અથવા તો લાભ મેળવવા માટે થાય છે. તો જોઈએ આપણે કે હલનચલન જે છે પ્રાણીઓની અંદર કઈ ક્રિયાઓ માટે અગત્યનું છે. તો હલનચલનની ક્રિયા જે છે એ સજીવોમાં વૃદ્ધિ સંબંધિત નથી, પરંતુ હલનચલનની ક્રિયાઓ જે છે એ દર્શાવવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે કઈ કઈ ક્રિયાઓ, તો લખીએ આપણે ઉદાહરણ તરીકે ક્રિયાઓમાં, તો કે એક દોડતી બિલાડી, હિંચકા હિંચતા બાળકો અને વાગોળતી ભેંસ. તો બિલાડી દોડે છે તો હલનચલનની ક્રિયા થાય છે, બાળકો હિંચકા ખાય છે તો હલનચલનની ક્રિયા થાય છે, ભેંસ પોતાનો આહાર વાગોળે છે તો હલનચલનની ક્રિયા જે છે એ થાય છે. પરંતુ આ તમામ ક્રિયાઓ જે છે હલનચલનની છે, હલનચલન દર્શાવે પરંતુ વૃદ્ધિ સંબંધિત નથી. શું નથી? વૃદ્ધિ સંબંધિત છે નહીં. તો આ દરેક ક્રિયાઓ કેવી છે? તો કે પર્યાવરણની અંદર થતી અને નરી આંખે જોઈ શકાતી દેખીતી રીતે આપણે એને જોઈ શકીએ છીએ અને એનો યોગ્ય પ્રતિચાર આપીએ છીએ. તો હવે આ બધી ક્રિયાઓ જે છે કેવી છે? સજીવો પર્યાવરણમાં થતી ક્રિયાઓના યોગ્ય પ્રતિચાર અથવા તો વધુ લાભ ઉઠાવવા માટે આવા હલનચલન દર્શાવે છે. શું કીધું અહીંયા? હવે સજીવો આ બધી હલનચલનની ક્રિયાઓ કરે છે તો શા માટે કરે છે? તો કે પર્યાવરણની અંદર જે છે પરિવર્તનો થાય છે એનો યોગ્ય પ્રતિચાર આપે છે અને વધુમાં વધુ એનો લાભ ઉઠાવી શકે એટલા માટે. હવે બિલાડી દોડે છે તો હલનચલન કરે છે તો એનું કારણ શું હોઈ શકે? પર્યાવરણમાં શું પરિવર્તન થયું છે? તો બિલાડીએ પોતાનો ખોરાક અથવા તો શિકારને જોયેલો છે, એના પ્રતિચાર રૂપે તે દોડે છે. હિંચકા હિંચતા બાળકો જે છે એ શું કરે? તો કે હિંચકા હિંચકે છે એનો આનંદ મેળવે છે. તો હિંચકાનો આનંદ મેળવવો એ પણ એક પ્રતિચારની ક્રિયા છે. ભેંસ વાગોળે છે તો ખોરાકનું જે છે શું કરે? પાચન સરળ કરવા માટે ખોરાકને વાગોળે છે. તો એ વાગોળવું એની પ્રતિક્રિયા છે. શેના માટે? તો કે પાચનને સરળ બનાવવા માટે. ઉપરાંત પણ આપણા શરીરની અંદર હલનચલન જે છે જોવા મળે, જેમ કે આપણી આંખ જે છે વધુ સૂર્યપ્રકાશ હોય તો આપણી આંખ જે છે એ ઓટોમેટિક
बंद थी जाए अथवा तो अपनी आँखों जैसे जो शक्यताओ ओछी कर दिए तो आँख जैसे वधु सूर्यप्रकाश हो तो हलनचलन दर्शाए सामान्य तो हलनचलन दर्शाए। बीजू तो कि जारे आपने कोई गरम वस्तु ने ऑर्डर किए छे त्यारे अथवा तो आपने कोई गरम वस्तु ऑर्डर से त्यारे आपने कई पण विचारिया वगर त्यांथी हाथ जैसे ही खसेड़ी लिए छे अथवा तो हाथ ने पासो खेंची लिए छे तो गरम वस्तु ऑर्डर से पर्यावरण नी अंदर अथवा तो कोई पण प्रतिक्रिया थाय छे શું થાય છે કોઈ પણ પ્રતિક્રિયા બને કે તમે કોઈ ગરમ વસ્તુને અડોશો અને પ્રતિચાર રૂપે તમે શું કરશો તો કે હાથને પાછો ખેંચી લેવાની પ્રતિક્રિયા થશે તો પર્યાવરણની અંદર થતા કોઈ પણ પરિવર્તનો અથવા તો આપણા શરીરને વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે શું કરવામાં આવે તો કે હલનચલનો દર્શાવવામાં આવે જો હલનચલનની ક્રિયા થાય નહીં તો સજીવો જે છે એ સૌથી વધારે એટલે કે લાભ ઉઠાવી શકતા નથી અથવા તો પ્રતિચાર આપી શકતા નથી અને નિયંત્રણ સંકલન જેવી ક્રિયાઓ થઈ શકે નહીં તો હવે આપણને એટલી તો જે છે એ ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે સજીવોમાં હલનચલન છે એ કોઈ પણ પ્રતિક્રિયાના રૂપે પ્રતિચાર આપવા માટે થતી એક ઘટના છે શેના રૂપે કોઈ પણ પર્યાવરણમાં પ્રતિક્રિયાના રૂપે પ્રતિચાર આપતી ઘટના છે વાક્ય જે છે આપણે લખીએ હલનચલન એ સજીવના પર્યાવરણમાં થતી પ્રતિક્રિયાના પ્રતિચાર રૂપે થતી ક્રિયા છે શું છે કોઈ પણ પ્રકારની પર્યાવરણની અંદર પ્રતિક્રિયા સર્જાય તો એના ભાગ રૂપે એના સ્વ બચાવ માટે શું થશે તો કે આપણું શરીર એને તરત જ પ્રતિચાર આપે છે ઉદાહરણ તરીકે પર્યાવરણની અંદર સૂર્યપ્રકાશમાંથી તડકાનું પ્રમાણ જે છે એ વધે છે તો એના પ્રતિચાર રૂપે આપણી આંખોની કીકી જે છે એ નાના મોટી થયા કરે અથવા આપણા પોપચા જે છે એ વધુ હલનચલન દર્શાવે છે તો કોઈ પણ પ્રતિક્રિયાના સંદર્ભે યોગ્ય પ્રતિચારની ક્રિયા અપાય છે કોઈ પણ પ્રતિક્રિયા સર્જાય એને અનુરૂપ જ પ્રતિચારની ઘટના જે છે આપવામાં આવે છે એટલે કે જેવી પર્યાવરણમાં ઘટના બનશે એને જ જે છે એ અનુકૂલિત એટલે કે એને જ યોગ્ય બને તેવી પ્રતિચારની ઘટના આપવામાં આવે છે તો ઉદાહરણ તરીકે એક ક્લાસરૂમની અંદર બે વિદ્યાર્થીઓ વાર્તાલાપ કરતા હોય અથવા તો બે વિદ્યાર્થીઓ વાતો કરે છે તો ક્લાસરૂમની અંદર વર્ગખંડમાં તે ધીમે ધીમે વાતો કરશે મોટે મોટેથી બૂમો પાડતા નથી તો એને ખબર છે એની પ્રતિક્રિયા કઈ થઈ તો કે ક્લાસરૂમમાં છે અને પ્રતિચાર રૂપે કેવી ક્રિયા છે તો કે ધીમે ધીમે વાતો જે છે કરશે તો જેવી પ્રતિક્રિયા થશે તેના જ સંદર્ભમાં એને જ અનુલક્ષીને કોઈ પણ પ્રતિચારની ક્રિયા જે છે બને છે તો સજીવ પર્યાવરણના પ્રતિક્રિયાના સંદર્ભમાં પ્રતિચારની જે ઘટના આપે છે એ પ્રતિચારની ઘટનાનું યોગ્ય નિયંત્રણ અને સંકલન થવું ખૂબ જ જરૂરી છે આડેધડ કોઈ પણ પ્રકારની ક્રિયાનો પ્રતિચાર આપવામાં આવતો નથી દરેક પ્રતિચાર પાછળ યોગ્ય નિયંત્રણ અને સંકલન હોવું ખૂબ જ
જરૂરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રસ્તાવના વિશે જે છે એ માહિતી મેળવી કે બહુકોષી સજીવોની અંદર હલનચલન જે છે એ વૃદ્ધિ આધારિત હોતું નથી, જ્યારે વનસ્પતિઓમાં હલનચલન વૃદ્ધિ આધારિત હોય છે. તો હલનચલન સજીવોની અંદર વૃદ્ધિ આધારિત નથી, તો હલનચલન શા માટે કરવામાં આવે છે અને હલનચલનથી સજીવો કેવા પ્રકારના લાભ મેળવી શકે છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આ ટોપિકની અંદર એટલે કે ચેપ્ટરની અંદર જોવાનું છે કે સંકલન અને નિયંત્રણમાં પ્રાણીઓનું ચેતાતંત્ર. તો ચેપ્ટર નંબર 7 સંકલન અને નિયંત્રણ જે છે એ મુખ્ય કોના દ્વારા થાય? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા જે છે એ થતી ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક બનશે પ્રાણીઓમાં ચેતાતંત્ર. સંવેદના ગ્રાહી એકમો એટલે શું અને ક્યાં ક્યાં સંવેદના ગ્રાહી એકમો આવેલા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ જોઈએ સંવેદના ગ્રાહી એકમ એટલે શું. તો મનુષ્યના શરીરની બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરતી વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી એકમ કહે છે. બાહ્ય ક્રિયા જે છે એ થાય છે શરીરની બહાર, જે કંઈ પણ ક્રિયા થાય છે, ઉત્તેજના જે કંઈ પણ બને છે તેને ગ્રહણ કરી એને મેળવી જે રચના દ્વારા એને મેળવવામાં આવે છે એવી રચનાને કહેવાય સંવેદના ગ્રાહી રચના અને એવા એકમને કહેવાય સંવેદના ગ્રાહી એકમો. તો હવે જોઈએ આપણે કેટલા પ્રકારના સંવેદના ગ્રાહી એકમો છે તેના વિશેની વાત આપણે કરીએ. તો અહીંયા આપણે લખીએ સંવેદના ગ્રાહી. અહીંયા આપણે જોઈએ તેનું સ્થાન ક્યાં આવેલા છે અને છેલ્લે આપણે એનું કાર્ય જોઈએ. તો હવે આપણે જોઈએ સૌ પ્રથમ રસગ્રાહી એકમ. રસગ્રાહી એકમ કે જે ક્યાં સ્થાન પામેલો છે? જીભમાં. જીભની અંદર જે છે રસગ્રાહી એકમ આવેલો હોય છે જેની મદદથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ. સ્વાદ પારખવાનું કાર્ય કોના દ્વારા થાય છે? તો કે જીભની અંદર આવેલા રસગ્રાહી એકમો દ્વારા. બીજું દ્રાણગ્રાહી એકમ. બીજો કયો પ્રકાર છે? દ્રાણગ્રાહી એકમ કે જે નાકની અંદર આવેલો સંવેદના ગ્રાહી એકમ છે જે ગંધ પારખવાનું કાર્ય કરે છે. શું કાર્ય કરશે? લખી આપણે આખું કાર્ય ગંધ પારખવાનું. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું સ્પર્શ ગ્રાહી એકમ. તો સ્પર્શ ગ્રાહી એકમ આપણે હમણાં જ જોયું કે ત્વચામાં આવેલું હોય છે જે શું કરશે? સ્પર્શ સંબંધિત કાર્ય કરશે. કેવું કાર્ય કરે છે? સ્પર્શની જે છે કોઈ પણ ઉત્તેજનાને ગ્રહણ કરવાનું કાર્ય કરે. ત્યારબાદ જોઈએ આપણે ચોથું દ્રષ્ટિ સંવેદના ગ્રાહી એકમ કે જે આંખમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? આંખની અંદર કે જે દ્રષ્ટિનું કાર્ય કરે છે અથવા તો જોવાના કાર્ય સાથે સંકળાયેલા છે.
त्यार बाद छेले आपणे જોઈએ ध्वनिग्राही एकम। ध्वनिग्राही एकम के जे कानी अंदर आवेला अंतःकरणमां होय छे, जे श्रवणनी क्रिया साथे संबंधित छे। श्रवणनी क्रिया अथवा तो सांभळवानी क्रिया। तो विद्यार्थी मित्रों, आ पांच प्रकारना संवेदना ग्राही एकमो, रस ग्राही एकम, घ्राण ग्राही एकम, स्पर्श ग्राही एकम, दृष्टि संवेदना ग्राही एकम अने श्रवण ध्वनि ग्राही एकम के जे विशिष्ट अंगों में स्थान पामेला छे, जेनो योग्य कार्य दर्शावेला छे। तो आ संवेदना ग्राही एकमो द्वारा कोई पण बाह्य उत्तेजना એટલે કે કોઈ પણ બાહ્ય જે છે થતી ઘટનાઓની અંદરના ઉત્તેજનાને ગ્રહણ કરવામાં આવે છે। તો જ્યારે ખોરાકને મેળવવામાં આવે છે ત્યારે જીભ ઉપર આવેલા રસગ્રાહી એકમો એનો સ્વાદ પારખે છે, ખાટો તીખો વગેરે જેવો। કોઈ પણ વસ્તુની આપણે ગંધ મેળવીએ છીએ અથવા તો કોઈ પણ વસ્તુને સૂંઘીએ છીએ તો ધ્રાણગ્રાહી એકમો સૌપ્રથમ તેનો જે છે ઉત્તેજના મેળવી અને એને પારખવાનું કાર્ય કરે છે। તો આવી રીતે દરેક સંવેદના ગ્રાહી એકમોના ચોક્કસ જે છે એ કાર્ય દર્શાવવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે આની પછીનો જે ટોપિક જોવાનો છે એ છે કોઈ પણ સંદેશાઓનું વહન અથવા તો જે છે ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય તેના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ। વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડીયો લેક્ચરમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।